हेलो फ्रेंड्स, हर्षदा किचन मेनू में तमारो स्वागत छे। आजना स्पेशल मेनू में मेथीनू चणाना लोटवाड़ू शाक बनावीशुं। मेथीनू चणाना लोटवाड़ू शाक तो तमे जरूरथी बनाव्युं हशे, परंतु एक वार आवी रीते जरूरथी बनावजो, खूब ज टेस्टी लागशे। तो आ रेसिपी ने जोवा माटे वीडियो ने एंड सुधी जोजो, अने तमने जो मारी रेसिपी पसंद आवे तो मारा वीडियो ने लाइक अने शेर करजो, मारी चेनल ने सब्सक्राइब करजो अने बाजू में आपेल बेल आइकन जरूरथी प्रेस करजो, जेथी नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। तो चलो हवे रेसिपी स्टार्ट करीशुं। तो मेथीनी पाचनू शाक बनावा माटे मैं अहींया 250 ग्राम जेटली मेथी लीधी छे अने एने धोईने साफ करी लीधी छे। अने मेथीनी भाजीनी क्वांटिटी तमारे तमारी जरूरियात प्रमाणे लेवानी छे। अने आ मेथीनू शाक बनावा माटे आपणे डीशनो बिल्कुल पण उपयोग नथी करवानो, एटले आपणे एमांथी पान छूटा करी लईशुं। अने तमे जोई शको छो मैं अहींया मेथीना पान छूटा करी लीधा छे। हवे आ मेथीना पानने आपणे मीडियम साइजना कापी लईशुं, अने तमारे मेथीना पान आखा राखवा होय तो पण ચાલશે। હવે ત્યાર પછી આપણે મેથીનું શાક બનાવી લઈશું, તો તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું, અને પેન ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું, અને તેલ તમારે તમારી જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું છે। તમે વધુ ખાવાનું પસંદ કરતા હોય તો તમારે વધારે ઉમેરવાનું રહેશે। અને હવે તેલ ગરમ થઈ ગયું છે, તો ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું, અને જીરુંને ક્રેકલ થવા દઈશું। હવે જીરું ક્રેકલ થઈ ગયું છે, તો ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું, અને ત્યાર પછી મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તો એ ડુંગળીને ઉમેરી દઈશું અને સાચવી લઈશું, અને એને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડવાની છે। અને હવે તમે જોઈ શકો છો ડુંગળી સતળાઈ ગઈ છે, તો ત્યાર પછી મેં 2 લીલા મરચાંને ઝીણા સમારી લીધા હતા, તો તેને ઉમેરી દઈશું અને એને પણ સાતડી લઈશું। હવે લગભગ 1 મિનિટ જેવી થઈ ગઈ છે અને મરચાં પણ સતળાઈ ગયા છે, તો ત્યાર પછી તેમાં 1/2 વાડકી જેટલું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું, અને ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી એને સાતડવા દઈશું। ટામેટું હજુ થોડું અધકચરું સતળાયું છે, તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, અને આ બંને ઉમેરવાથી ટામેટું અને ડુંગળી એકદમ ફટાફટ કૂક થઈ જશે। તો હવે આ બંનેને મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે એને ફરીથી સાતડવા દઈશું। હવે ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું, અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને સાતડી લઈશું। અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ટામેટાં અને ડુંગળી બંને કૂક થઈ ગયા છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું। તો 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, અને 1/2 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું, અને આ બંનેને મિક્સ કરી લઈશું। અને હવે આ બંને મિક્સ થઈ ગયા છે, તો ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું, અને એને પણ મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે કૂક થવા દઈશું। અને હવે તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે, તો ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું, અને ત્યાર પછી આપણે મેથીની ભાજીને કાપીને બાજુ પર મૂકી હતી તો તેને ઉમેરી દઈશું, અને એને વ્યવસ્થિત રીતે મસાલા જોડે મિક્સ કરી લઈશું। અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મેં અહીંયા મેથીની ભાજીને મસાલામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધી છે। હવે ત્યાર પછી તેમાં આપણે ટોટલ 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું, અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે ત્યાર પછી તેમાં મેં 1/2 વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે, અને એ ચણાના લોટને મેં પહેલેથી જ શેકી લીધો હતો, તો હવે આપણે એમાંથી 1/2 ચણાનો લોટ ઉમેરી દઈશું અને મેથીની ભાજી જોડે મિક્સ કરી લઈશું, અને આમાં લમ્પ્સ નહીં રહે એવી રીતે એને મિક્સ કરી લઈશું। અને આપણે મેથીની ભાજીમાં જે પાણી ઉમેર્યું હતું તેને હલકું જ ગરમ થવા દેવાનું છે, તમે એને વધારે ગરમ થવા દેશો તો ચણાનો લોટ ઉમેર્યા પછી એમાં લમ્પ્સ પડી જશે। અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા ચણાના લોટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે, અને એમાં બિલકુલ પણ લમ્પ્સ નથી પડ્યા। અને હવે આ શાકને 2 મિનિટ માટે કૂક થવા દઈશું, અને એને સતત હલાવતા રહીશું જેથી પાણીના તળિયામાં ચણાનો લોટ ચોંટી ન જાય। હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, અને તમે જોઈ શકો છો મેથીની ભાજીનું ચણાના લોટવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું, અને આ મેથીની ભાજીનું ચણાના લોટવાળું શાક ગરમા ગરમ બાજરીનો રોટલો અને જુવારના રોટલા જોડે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે, અને આ શાક ગરમ ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડી જશે।
તો તમે પણ આ મેથીની ભાજીનું ચણાના લોટવાળું શાકની રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.